दीजिए तुमने। तुम्हारा माटे मारा माँ एक शब्द एवो नहीं कि हूँ तमने शुभकामना ये आपी सकूँ। खरेखर आज तमे जे सपोर्ट कर्यो छे, आ डेलकर परिवार ने सपोर्ट कर्यो छे, मोहन भाई डेलकर ना परिवार ने सपोर्ट कर्यो छे, एमना माटे प्रदेश ने मारी जनता ने हूँ खूब खूब आभार व्यक्त करीश। आज आ प्रदेश में मैंने महिला तरीके तमे एमपी बनाई दी है। आ प्रदेश में एक फर्स्ट महिला नो गर्व गौरव तमे मने आप्यु छे। आ बधी ज मारी बहनों भाईओ युवाओं ने खूब खूब आभार, दिलथी आभार। आज प्रदेश की परिस्थिति एवी हती, अपना वच्चे आ इलेक्शन न हतु, एक प्रदेश ना अस्तित्व की लड़ाई हती। वो तमारा समक्ष आईवी मोहन भाई वगैरह आईवी, आजे पण परिस्थिति एवी छे कि एमनो फोटो जो तो कदाच सामनो करवानो मने तकलीफ थई जाय, पण मारी ताकत तमे हता बधा, हिम्मत करी लड़वानो हतो, प्रदेश ना लोको माटे लड़वानो हतो, अपना मोहन भाई माटे भी लड़ाई हती, न्याय की लड़ाई हती, एटला माटे मैं पण हिम्मत करी तमारा समक्ष आवी। ने जे जीत तमे मने आपी छे, आ देवगढ़ परिवार ने जे जीत आपी छे, खरेखर आ परिवार तमारा ऋणी थई गया। अमे आ परिवार 2 વખત આપણા મોહન ભાઈ દેવકર વાત કરતા કે દાદાનગર હવેલી એટલે મોહન દેવકર, ને મોહન દેવકર એટલે દાદાનગર હવેલી, એ જ્યારે વાતો કરતા ત્યારે કદાચ એ ટાઈમની પરિસ્થિતિ મને નહીં ખ્યાલ હોય। ઘણી વખત મને એમ થતું કે અમારા માટે સમય નહીં કાઢી શકી, અમારી સાથે કોઈ જગ્યાએ નહીં આવી શકે, ત્યારે જ્યારે જ્યારે જવાનું હોય ત્યારે પ્રદેશના લોકોની જ વાતો કરે। પણ આજે ખરેખર આ પ્રદેશના લોકો પર ગર્વ મેં અનુભવું છું કે નહીં, જે જનતા માટે આપણા મોહનભાઈએ બલિદાન આપ્યું, જે લડાઈ માટે આપણા મોહનભાઈ લડ્યા, એ જનતા એમના માટે કેટલી માન્ય રાખતી હતી, એમના જીવનમાં કેટલો અહમ હિસ્સો હતા તમે, એ આજે અમને ખબર પડે, સ્પેશિયલી મને ને અભિનંદન, કે અમારી તાકાત તમે જ હતા। આપણા મોહનભાઈ ને યાદ કરીને આજે હિંમત કરીને અમે આગળ આવ્યા, તમારા પવિત્ર વચનથી એક પવિત્ર શ્રદ્ધાંજલિ તમે અમને આપી, એ બદલ હું તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે ખરેખર આ પ્રદેશના લોકો એક મોહનભાઈ પરિવારની જેમ રાખ્યા, ને આજે તમે સાબિત કરી દીધું કે નહીં ખરેખર તમે અમે પરિવારના સભ્ય છીએ, તમારા દુઃખના ટાઈમે અમે તમારા સપોર્ટમાં ઊભા છીએ। આ એક તમે પ્રદેશના લોકો મેસેજ આપ્યો, આજે મને એમપી બનાવી, મારી જવાબદારી પણ ઘણી વધી ગઈ, ને ઘણો બધો વિચાર કરીને જ હું તમારા સમક્ષ પણ આવી। મને ખબર છે એમપી બની મહિના પછીથી કેવી રીતના કામો કરવા પડે, કેવી રીતના લોકોની સાથે રહેવું પડે, જે મેં જોયું છે આપણા મોહનભાઈ સાથે રહીને મેં જોયું છે, 32 વર્ષની સાથે રહી છું, એને કેવી મહેનત કરી છે, આ પ્રદેશની ક્યાં ક્યાં લડ્યા છે, દિલ્હી જઈને લડ્યા છે, લડી લડીને બધી જ પ્રદેશની જે પણ બેનિફિટ્સ લઈને આવ્યા છે, અને આજે આપણો પ્રદેશ સુખ શાંતિમય પ્રદેશ હતો। પરિસ્થિતિ ખબર છે કે આજે આપણા વચ્ચે 8 મહિનાથી મોહનભાઈ નથી, એ બધો ઘણો બધો વિચાર કરીને એક એક પળ તમને કહીશ, એક એક પળ એમના માટે એમના વગર વિતાવી ઘણી કઠિન હતી, છતાં પણ હિંમત કરી, સ્પેશિયલી મારા અભિનવ સંગઠનના બધા જ આપણા મેન કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના આપણા સભ્યો, જિલ્લા પંચાયતના મેમ્બર, સરપંચોએ આજ પરિવારને ઘણી તાકાત આપી, સપોર્ટ કરીને આગળ આ પરિવારને
રાખ્યો ને આજે પ્રદેશમાં એક તમે નવા એમપી આપ્યા બધા પ્રદેશના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ હું એટલું જ કહીશ તમને કે આજે પ્રદેશની પરિસ્થિતિ ઘણી કઠિન છે લડાઈ પણ ઘણી છે હું તમને આશ્વાસન આપીશ કે જે પણ લડાઈ હશે લડીશું સાથે મળીને લડીશું ઘણી બધી સમસ્યા પણ છે મેં તમને જ્યારે જ્યારે મિટિંગો આપણી તમારા સમક્ષ આવી હતી મિટિંગો કરી લોકોને વાતો કરી હતી કે સમસ્યા આ છે અમે આ કરીશું એટલી બધી સમસ્યા છે કે હું કદાચ ગણાવવા લાગીશ તો 5-10 મિનિટ નીકળી જશે આપણા પરિસ્થિતિ એવી આપણા પ્રદેશની થઈ ગઈ કે જે 89માં હતી ફર્સ્ટ ટાઈમ મોહનભાઈને એક ઉત્સાહથી પ્રદેશના લોકોએ એમપી બનાવ્યા એ વિશ્વાસ સાથે બનાવ્યા કે નહીં અમારા નેતા ઉજ્જવળ ભવિષ્ય અમારું બનાવશે અમારા મોહનભાઈ જ બનાવશે 7-7 ટર્મ સુધી એમપી બનાવીને આપણે પ્રદેશને ઓળખ આપી આ પ્રદેશની હાલત કેવી છે બધાને ખબર છે હરેક લોક પરેશાન છે હરેક ઘર પરેશાન છે હરેક વિભાગના કર્મચારીઓ પરેશાન છે પરિસ્થિતિ એવી છે તાનાશાહની સામે લડાઈ હતી તાનાશાહ પણ એવો કે જે ક્રૂર એક માનસિક એવો તાનાશાહ આવીને બેસેલો એની સામેની લડાઈ હતી એક એક દિવસ આપણા માટે કઠિન હતો પરિસ્થિતિ એવી આવી ગઈ કે હરેક કાર્યકર્તાને ધમકાવવામાં આવી ડરાવવામાં આવી હરેકને ફોન કરવામાં આવે લાલચ આપવામાં આવે આ 17-20 દિવસમાં પરિસ્થિતિ એવી કરી નાખી કે પ્રદેશને તમાશો બનાવી દીધો દિલ્હીથી લોકો આવે નેતાઓ આવે આ નાનકડા પ્રદેશમાં એક એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી કે આપણે કોઈ બીજા જ દેશમાં વસતા હોય એવી પરિસ્થિતિ કરી નાખી આપણે કોઈની સામે બોલી નહીં શકતા હતા કોઈને રજૂઆત નહીં કરી શકીએ આપણી હકની વાત નહીં કરી શકીએ અધિકારની વાત નહીં કરી શકીએ આપણી સાથે ઇનજસ્ટિસ થાય તો આપણે બોલી નહીં શકીએ આ પરિસ્થિતિ કરી નાખી એ બધું વિચાર કરીને આપણા બધા લોકોએ મને એમપી બનાવી છે હું તમને આશ્વાસન આપીશ કે આપણા જે મોહનભાઈ ડિલકરે જે સપના જોયું હતું જે એમની વિચારધારા હતી જે એમણે જે રસ્તો બતાવ્યો જે કામ કરવા માટેનો રસ્તો બતાવ્યો એવી જ વિચારધારા સાથે અમે કામ કરીશું અભિનવને હું સ્પેશિયલી જવાબદારી અમે લીધેલી હતી આગલા દિવસોમાં આપણે એવા કામો કરશું મને ખબર છે લડાઈ ઘણી કઠિન છે કદાચ પ્રચાર એવો પણ કરવામાં આવ્યો કે એક એમપી જીતીને શું કરશે એક મહિલા છે શું કરશે દિલ્હીમાં તો અમારી સરકાર છે ને એ રીતના પણ મેસેજ આપવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા પણ તમે ચિંતા નહીં કરતા આપણા મોહનભાઈ જે રીતના લડાઈ લડેલા જે રીતના હક અધિકાર માંગેલા એ જ રીતના અમારી લડાઈ પણ રહેશે જ્યાં તમારો કદાચ સપોર્ટની જરૂરત હશે બધાને રિક્વેસ્ટ કરીશ જ્યાં આપણને એવું લાગ્યું કે આપણે બધાની જરૂર છે ત્યાં તમે બધા જ મદદ કરજો બનતી કોશિશ થશે આપણી સાથે આપણા બેન પણ આવેલા છે શિવસેનાને પણ વાત કરી હું એકલી નથી આપણી સાથે 22-22 એમપી છે જ્યાં પ્રદેશની વાત આવશે આપણને બધા જ શિવસેનાના એમપી મદદ કરશે જ્યાં જ્યાં પરિસ્થિતિ આવશે જ્યાં રજૂઆત કરવાની હશે આપણા પાછળ છે એ લોકો સાથે છે આપણી સાથે આપણને આશ્વાસન પણ આપ્યું છે હું એટલું જ કહીશ કે તમે હિંમત રાખજો હું નહીં એમ કહેવા માંગુ કે તમે લડજો હિંમત રાખજો તમે આ જ પરિવારને સપોર્ટ કર્યો છે એ જ રીતે સપોર્ટ કરતા રહેજો 2.5 વર્ષ છે આપણી પાસે અમારી તાકાત તમે છો એટલા માટે હું કહીશ તમારો સાથ સહકાર રહ્યો આ પરિવાર સાથે રહ્યો એ જ રીતના તમે 2.5 વર્ષ પણ રાખજો મેં એટલું જ કહીશ તમને કે લડાઈ મોટી છે ટફ છે હિંમત તમે રાખશો તો હું ને અભિનવ પણ પાછળ નહીં હટીએ આપણા મોહનભાઈ સાથે કેટલો અન્યાય થયો લોકો સાથે અન્યાય થયો પ્રદેશના લોકો સાથે અન્યાય થયો હજુ પણ અન્યાય થઈ રહેલો છે આજે તમે એક જે જવાબ આપ્યો છે એક ગદ્દાર
માણસ ને એક જવાબ આપ્યો છે, તાનાશાહ ને એક જવાબ આપ્યો છે, એ ખરેખર બહુ ગર્વની વાત છે. એમને એવો તમે મેસેજ આપ્યો છે કે નહીં, પ્રદેશના લોકો જાગૃત છે. અહીંયા અમને લાગે બધાને કે આદિવાસી સમાજ છે, ગરીબ લોકો છે, જાગૃત નથી, પણ હવે તમે ઘણા બધા જાગૃત થઈ ગયા છે. ને એ જ રીતના તમે જાગૃત રહેજો. તમારો વોટ તમે પ્રોપર યુઝ કર્યો, અધિકાર હતો તમારો. ઘણી વખત તમને કહેતી હતી કે અધિકાર, હક ને અધિકારની વાત કરતી હતી, અધિકાર તમારો આ હતો. તમે પ્રોપર વોટ આપ્યો છે, આ જ તમારી તાકાત હતી, આ જ તાકાત આપણે પ્રોપર યુઝ કરી છે, મને એમપી બનાવી છે. હું તમને આશ્વાસન આપીશ કે આગલા દિવસોમાં આપણા પ્રદેશ ઉજ્જવળ ભવિષ્ય બને. સમસ્યા પણ ઘણી છે, કંટ્રોલથી લઈને રસ્તાથી લઈને બેરોજગારથી લઈને સમસ્યા એટલી બધી છે કે કંઈક ને કંઈક એમાં આપણે સમાધાન કરશું, એટલું તમને આશ્વાસન હું આપીશ. જ્યાં નોકરી બચાવવાની વાત છે ત્યાં પણ આપણે કોશિશ કરશું. જિલ્લા પંચાયતના પાવર માટે પણ છે, આપણે કોર્ટમાં છે, જિલ્લા પંચાયતનો પાવર્સ પણ આપણે આપી, જિલ્લા પંચાયતને અપાવી શકીશું. પંચાયતમાં પણ પાવર આપશે તો આપણે 50% ઓટોમેટિક કામ જ થઈ જશે. બધા રસ્તા પાણી જે નાની નાની વસ્તુ જે 89માં જે પરિસ્થિતિ હતી તે આજે પણ આપણે રસ્તા પાણી માટે લડાઈ કરીએ. એ પરિસ્થિતિ આપણા પ્રદેશની સુધરી જાય, આપણો પ્રદેશ જે સુરક્ષિત સારો પ્રદેશ, હળીમળીને ભાઈચારા સાથે રહેતો હતો, એ જ પ્રદેશ આપણા જે મોહનભાઈ પરિવારની જેમ રાખ્યા એ જ રીતના પ્રદેશમાં આપણે આગળ વધારીશું. મારી જવાબદારી સ્પેશિયલી વધારે છે, તમે એમપી બનાવી છે, મારા માટે નવું માધ્યમ પણ છે, પણ મારો અનુભવ પણ છે. ભલે મેં પોલિટિકલી કદાચ ફર્સ્ટ ટાઈમ લડી રહી છું, પણ મેં મોહનભાઈને જોયા છે કામ કરતા, સંગઠનના બધા જ લોકોને લડતા જોયા છે. આપણા સુમનભાઈ જેવા ચાર ચાર વખત કાઉન્સિલર બનીને પણ આજે સૌથી વધારે મહેનતને કામ કરે, એવી જ રીતના આપણું સંગઠન પણ કામ કરશે. હું તો કરીશ જ, એટલે હું તમને આશ્વાસન આપીશ, હું તો કરીશ જ. પણ તમે જ બધા જે રીતના સહયોગ અને સપોર્ટ આપ્યો છે એ રીતના આપતા રહેજો. સ્પેશિયલી હું શિવસેનાથી આપણા બહેન આવ્યા છે, એમને પણ થેન્ક્સ આપકો ભી બહેન, આભાર. ઓર સ્પેશિયલી ઉદ્ધવ ઠાકરેજી કો આભાર વ્યક્ત કરેંગે, ક્યુંકિ હમ લોગોને જબ મિલે હમને બતાયા થા કે યે સીટ આપકો હમ જીત કે દેંગે. તો એમને પણ આભાર વ્યક્ત કરીશું. બધા જ આપણા અહીં પ્રચાર માટે આવેલા બધા જ ભાઈઓ બહેનો આવેલા, એમને પણ આભાર વ્યક્ત કરીશું કે એમણે પણ એક પરિવારની જેમ આપણને સપોર્ટ કર્યો. આ પ્રદેશને એક પરિવાર જેમ માન્યો, એક શિવસેનાના એક પરિવાર તરીકે આપણા પ્રદેશને માન્યો છે, એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીશું. ને સ્પેશિયલી આપણા આમ તો તમે બધા જ કાર્યકર્તા છો, મેન મેન કાર્યકર્તા છો, એક એક મોહન ડેલકર બનીને તમે કામ કર્યું છે. ને તમે મોહનભાઈ ડેલકરને ભૂલવા પણ નહીં દેશો, એ પણ મને ખાતરી છે. એટલા માટે હું કહીશ કે તમે બધાએ કાર્યકર્તાની જેમ કામ કર્યું, તમને સ્પેશિયલી ખૂબ ખૂબ આભાર, પ્રદેશના લોકોને ખૂબ ખૂબ આભાર. આપણા બધા જ અહીં મેન મેન કાર્યકર્તા છે, બધાના નામો લેવા જઈશ તો કદાચ એમાં બધા જ આપણા મેન કમિટીનો આભાર વ્યક્ત કરીશ. ચલો તમારા સપોર્ટથી જ હું આગળ વધી છું. હું તમને આશ્વાસન આપીશ કે જે તમારા મારા પર વિશ્વાસ તમે રાખ્યો છે એમને હું વિશ્વાસને ટકાવી રાખું. એ સાથે જ બધાને ખૂબ ખૂબ આભાર કહેવાનું ઘણું બધું છે. બધા થાકેલા છો, તમે પણ જવાનું પણ દૂરથી છે. બધા જ આપણા પ્રદેશના ખૂણે ખૂણેથી બધા જ ભાઈઓ બહેનો આવ્યા છે, એક એક એરિયાથી બધા જ બહેનો આવ્યા છે. એમાં હરેક એરિયા આપણા માધવની સિંધુની કાંચા દૂધની રાંધા લઈને એક એક પંચાયત દાદરાથી લઈને બધી જ પંચાયતથી આવ્યા છે તમે બધા, નગરપાલિકા એરિયાથી પણ બધા જ છે. ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીશ. ને કૌશિકભાઈ કીધું તેમ આજે એક મેં પણ હું નારો આપીશ. મેં હું મોહન ડેલકર, Hey!
कौन है मोहन डेलकर? कौन है मोहन डेलकर? कौन है मोहन डेलकर? चलो बदलने खुद को आभार।